અહીં ષટકોણ આપેલ છે જે આખો ગુલાબી રંગનો છે, માટે તેને એક પૂર્ણ તરીકે દર્શાવીએ. આખી વસ્તુ ભરેલી છે એમ માની લઈએ. હવે મારો પ્રશ્ન એ છે કે કયો ષટકોણ બે તૃતીયાંશ ભાગ જેટલો રંગાયેલો છે? આમ આપણે એ શોધવાનું છે કે કયા ષટકોણનો બે તૃતીયાંશ ભાગ ગુલાબી રંગનો છે. વિડીયો અટકાવીને વિચારો. હું માનું છું કે તમે તેના વિશે વિચાર્યું હશે અને એ શોધવાનો પ્રયત્ન કર્યો હશે કે કોનો બે તૃતીયાંશ ભાગ રંગીન છે. ચાલો હવે સાથે પ્રયત્ન કરીએ. હવે અહીં જે શોધવાનું છે, બે તૃતીયાંશ એટલે કે વસ્તુ ત્રણ સરખા ભાગમાં વહેંચાલી હોવી જોઈએ. ચાલો અહીં ફરીથી એક ષટકોણ દોરીએ અને પછી એના ત્રણ સરખા ભાગ કરીએ. આ એક ષટકોણ છે, આ ષટકોણનું કેન્દ્ર છે. આમ આ ષટકોણનો એક ભાગ છે તેમ માની લઈએ અને આ થયા તેના કુલ ત્રણ એક સરખા ભાગ, એક બે અને ત્રણ. જુઓ, આ એક ત્રિપરિમાણીય ઘન જેવું દેખાય છે, પણ આપણો હેતુ એક ષટકોણ દર્શાવવાનું છે, માટે આ દરેક ભાગ એક તૃતીયાંશ દર્શાવે છે તેમ લખીએ. પણ આપણે તો આ બે તૃતીયાંશ માટે વિચારવાનું છે, માટે આ ત્રણ ભાગમાંથી બે ભાગ દર્શાવવાના છે. હવે આપણે તેના એક ભાગને અલગ રંગથી દર્શાવીએ, તેમજ આ બીજા ભાગને પણ અલગ રંગથી દર્શાવીએ. હવે આ જે ષટકોણ આપણે દોરેલ છે તેનો બે તૃતીયાંશ ભાગ આપણે રંગીન દર્શાવ્યો છે. હું જાણું છું કે તમે વિચારતા હશો કે આ બધા તો ત્રણ ભાગમાં વિભાજિત થયેલા નથી, આ બધા તો એક બે ત્રણ ચાર પાંચ છ એમ છ ભાગમાં વહેંચાયેલા છે, એટલે કે તેઓ ષષ્ઠાંશમાં વિભાજિત થયેલા છે. હવે આ છ ભાગમાંથી કેટલા ભાગ રંગીન હોવા જોઈએ જેથી તેની કિંમત બે તૃતીયાંશ થાય? તે માટે આપણે આ ષટકોણને ત્રણ સરખા ભાગને બદલે હવે છ સરખા ભાગમાં વિભાજિત કરીએ. તે કઈ રીતે કરીએ? જુઓ, આ ભાગના બે સરખા ભાગ, આ બીજા ભાગના પણ બે સરખા ભાગ અને આ ત્રીજા ભાગના બે સરખા ભાગ. પહેલા આપણી પાસે ત્રણ એક સરખા ભાગ હતા, દરેક ભાગના ફરી બે સરખા ભાગ કર્યા, હવે આપણી પાસે છ સરખા ભાગ છે, માટે હવે આપણે અહીંયા છેદમાં મૂકીએ છ. આમ છ ભાગમાંથી કેટલા ભાગ લઈએ તો તેની કિંમત બે તૃતીયાંશ જેટલી થાય? જુઓ, આ રંગીન ભાગમાં હવે એક બે ત્રણ અને ચાર ભાગ જોવા મળે છે, માટે ચાર ષષ્ઠાંશ એ બે તૃતીયાંશ જેટલા જ છે. માટે એમ કહી શકાય કે આ બધા ષટકોણમાંથી જે ષટકોણના છ માંથી ચાર ભાગ રંગીન હોય તે બે તૃતીયાંશ દર્શાવે છે. માટે એમ કહી શકાય કે આ બધા ષટકોણમાંથી જે ષટકોણમાં છ માંથી ચાર ભાગ રંગીન હોય તે બે તૃતીયાંશ દર્શાવે છે. તો ચાલો જોઈએ, આ ષટકોણમાં એક બે ત્રણ અને ચાર, છ માંથી ચાર ભાગ રંગીન છે, ચાર ષષ્ઠાંશ રંગીન ભાગ છે, માટે તે બે તૃતીયાંશ જ છે એમ કહેવાય. આમ આ આકૃતિ બે તૃતીયાંશ દર્શાવે છે. આ ષટકોણમાં છ માંથી ફક્ત બે ભાગ ગુલાબી છે, માટે તે ચાર ષષ્ઠાંશ નથી, જેથી તે બે તૃતીયાંશ પણ નથી, તે બે ષષ્ઠાંશ છે. આપણને તો બે તૃતીયાંશ જોઈએ. આ આકૃતિમાં એક બે ત્રણ અને ચાર, છ માંથી ચાર ભાગ રંગીન છે, માટે આ પણ બે તૃતીયાંશ દર્શાવે છે. હવે આ આકૃતિમાં જુઓ, એક બે ત્રણ ચાર, ચાર રંગીન ભાગ, માટે તે પણ ચાર ષષ્ઠાંશ છે, જે આપણે જાણીએ છીએ કે તે બે તૃતીયાંશ દર્શાવે છે.